આજે છે શ્રાવણ માસનો અંતિમ દિવસ, જેથી આ દિવસે જો શિવજીના શાસ્ત્રોક્ત ઉપાયો કરવામાં આવે તો મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। તો આવો શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ કે કેવી રીતે દીપદાન દ્વારા મેળવી શકાય છે મહાદેવની કૃપા। जटाटवी गलजवल प्रवाह भावित स्थले गलेवलम्य लंबितं भुजंग तुंग मालिकं डमट 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 निनाडवट डमर वयम चकार चंड तांडवम तनोतु न शिव शिवम। जय भगवान मित्र, हूँ छू प्रफुल भाई पंड्या, भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे। मित्रों, श्रावण महीनो ज्यारे पूर्ण थाय एटले छेल्ला दिवसे हमेशा आपणे भगवान ने कंईक मांगीए छीए अने भगवान नी सामे छेल्ले प्रार्थना ने क्षमा याचना पण करता होईए छे। छेल्लो दिवस आवे श्रावण महीनानो, त्यारे ए दिवसे शक्य होय तो दीपदाननुं महत्व छे। दीपदान एटले के भगवान शिवजीनी समक्ष दीवा करवानुं महिमा छे। ज्यारे पण कोई देवी देवतानी वात आवे त्यारे हमेशा भगवाननी आगळ आपणे दीवो प्रगटावता होईए छे। જ્યારે આપણો મોટો પર્વ આવે દિવાળી, ત્યારે પણ આપણે ઘરના આંગણે દીવા કરતા હોઈએ છીએ। કોઈ વ્યક્તિ જ્યારે દૂરથી આવ્યો હોય એનું સન્માન કરીએ ત્યારે એની પણ આરતી કરવામાં આવે છે। એક બેન જ્યારે ભાઈને રાખડી બાંધે ત્યારે પણ આરતી કરતા હોય છે। મતલબ આપણા શાસ્ત્રમાં દીવાનું વિશેષ મહત્વ છે। લગ્ન હોય કે યજ્ઞ હોય ત્યારે પણ પહેલો દીવો કરવામાં આવે છે। માણસનું જ્યારે મૃત્યુ થાય તો છેલ્લે દીવો કરવામાં આવે છે। દીવો જે છે મનુષ્યના કર્મનો સાક્ષી છે। દીવો કરવાથી ઘણા બધા ફાયદા થાય છે। પહેલું તો કે શ્લોકમાં લખ્યું છે, શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। દીવો કરવાથી ફાયદો શું તો લખ્યું છે, શુભમ કરો તો કલ્યાણમ। દીવો કરવાથી મનુષ્યનું હંમેશા કલ્યાણ થાય છે। કોઈ માણસ ખોટું બોલતો હોય તો આપણે કંઈક ભાઈ દીવો ઉપાડે એટલે માણસ એ ખોટું બોલવાનું બંધ કરે છે। મનુષ્યને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે દીવો, અને દીવો કરવાથી અંધકાર, જે અંધકાર હોય, જે અંધારું હોય એ નષ્ટ થઈ જાય છે, પ્રકાશ આપે છે। મનુષ્યના જીવનમાં ક્યાંક માણસ ખોટી દિશામાં ચાલી રહ્યો હોય તો એના વતી પણ દીવો કરી શકાય, અને ઘરમાં હંમેશા દીવો પ્રગટ કરવાથી અથવા મંદિરમાં દીવો કરવાથી, સવાર સાંજ તો દીવા કરીએ છીએ પણ અખંડ દીવો રાખવાથી પણ આરોગ્યમ ધન સંપ્રદા, આરોગ્ય સારું રહે છે। કેમ કે ગાયના ઘીનો દીવો કરવાથી એમાંથી વધારે ઓક્સિજન નીકળે છે, અને મનુષ્યના શરીર માટે ઓક્સિજન બહુ મહત્વનો હોય છે। તો અહીંયા શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય ત્યારે પણ એક દીવાનું વિશેષ મહત્વ અહીંયા શાસ્ત્રમાં જણાવેલું છે। તો આપણે એ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે કેટલા દીવા કરવાના, તો અહીંયા લખ્યું છે કે સપ્તવિંશતિ, સપ્તવિંશતિ એટલે કે 27 દીવા કરવાનો મહિમા રહેલો છે। ક્યાં કરવા? તો કે સાંજના સમયે શિવજીની સમક્ષ, જો તમારા ઘરમાં શિવજી હોય તો એની સમક્ષ પણ તમે કરી શકો છો, અથવા શ્રેષ્ઠ શિવાલયની અંદર મંદિરમાં જઈને શિવલિંગ, જે શિવલિંગની છે તો શિવલિંગની ફરતા તમે 27 દીવા, સપ્તવિંશતિ જો એ ઘીના દીવા કરો છો તો એનાથી તમારા જીવનમાં 100% તમારું કલ્યાણ થાય છે। સાથે સાથે એવું કહેવાય છે કે આ દીવા કરવાથી મનુષ્યના જન્મના જે કંઈ પાપ કર્મ થયા હોય તો સંપૂર્ણ પાપ ક્ષય થાય છે। સાથે સાથે એવું કહેવાય છે કે આ દીવાને જે દર્શન કરે છે તો એ વ્યક્તિનો પણ મોક્ષ થાય છે। મિત્રો, હવે અહીંયા સપ્તવિંશતિ એટલે કે 27 દીવા જો કરવા હોય તમારે તો એ ક્યારે? તો કે સાયંકાલે, એટલે કે સાંજના સમયે સૂર્ય અસ્ત જ્યારે થવાનો હોય તે દરમિયાન તમે જો આ દીવા કરો છો તો એનું સારું ફળ તમને પ્રાપ્ત થાય છે। શાસ્ત્રમાં લખ્યું છે, કીટા પતંગા મસકાશ્ચ વૃક્ષા જલે સ્થળે વિચરંતિ જીવવા દ્રષ્ટ્વા પ્રદીપમ નચ જન્મ ભાગીનો પહંતિ નિત્યમ ચ પહાસ પચાહી વિપ્રાહા। તો શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ આ 27 દીવા કરે છે એને તો ફાયદો થાય છે, પરંતુ આ દીવાને જો કોઈ વ્યક્તિ એને જોઈ જાય છે તો એને પણ એવું કહેવાય છે કે એનું મૃત્યુ બાદ એને પણ
મોક્ષ મળે છે. કીટા પતંગા મશકાશ્ચ વૃક્ષા, સાથે સાથે એટલી ડીપમાં માહિતી કે કીડી મકોડા જેવા જીવજંતુ પણ જોવે છે. વૃક્ષ પણ જો જોતું હોય અથવા કોઈ જીવ જોવે છે તો એ લોકોનું પણ એવું કહેવાય છે મોક્ષ થાય છે. આટલું બધું ડીપમાં લખેલું છે. તો અહીંયા ભગવાન શિવજીની મંદિરની અંદર અથવા પોતાના ઘરમાં શિવજીને ફરતા 27 ઘીના દીવા તમારે કરવાના છે. અને જ્યારે તમે દીવો કરો છો ત્યારે દીવો પ્રજ્વલિત કરો છો ત્યારે દીવાને હાથ લગાવીને બોલવાનું, ઓમ મહારુદ્રાય નમઃ દીપમ સમર્પયામિ, આટલું ખાલી મંત્ર બોલવાનો છે. 27 દીવાને તમારે જ્યારે પ્રગટાવો છો ત્યારે પ્રગટાવા બાદ હાથ લગાવી બોલવાનું, ઓમ મહારુદ્રાય નમઃ દીપમ સમર્પયામિ, એટલે ભગવાન શિવજી હું તમને દીવો અર્પણ કરું છું. અને 27 અર્પણ કરવાના છે. અને બને ત્યાં સુધી આ 27 દીવા જે છે એ ગાયના ઘીનો દીવો તમારે કરવો શ્રેષ્ઠ પરિણામ આપે છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે જો દીવાનું દાન કરવામાં આવે, મતલબ અખંડ દીવો તમે કોઈ મંદિરમાં આપો છો, સાથે ઘી આપો છો, રૂ આપો છો, અને તમારા આજના એવું કહેવાય છે કે તમારું આ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે આપેલું દાનથી જો એ દીવો થાય છે તો પણ તમારું કલ્યાણ થાય છે. તો મિત્રો આજે સરસ મજાનો મેં તમને અહીંયા ગાયના ઘીના દીવા વિશે તો કહ્યું, પણ સાથે સાથે ઘણા લોકો એવા પણ હોય છે જે લોકો શત્રુથી પીડિત હોય છે, જે લોકોનો બહુ વધારે પડતા શત્રુ હોય છે, તો એ લોકો પણ આ 27 દીવા જો સરસવના તેલનો દીવો કરવામાં આવે છે તો એનાથી એનું ફળ પાછું બદલાય છે. સરસવના તેલનો દીવો કરવાથી, 27 દીવા કરવાથી એના જે શત્રુઓ હોય એ શત્રુઓ એના મિત્ર બને છે, શત્રુતાના ભયમાંથી મુક્તિ મળે છે, દુશ્મનો દૂર ભાગે છે. આટલી તાકાત રહેલી છે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે, કેમ કે સ્વયં મહાકાલ પ્રસન્ન થાય છે. અને મહાકાલ જ્યારે પ્રસન્ન થાય એટલે તે વ્યક્તિમાં એક અલગ પ્રકારની શક્તિ આવે છે, એનામાં હુનર આવે છે. તો મિત્રો આજે સુંદર મજાનું મેં તમને દીપ વિશેની માહિતી આપી છે. અને આગળ પણ હું તમને સુંદર મજાની માહિતી આપતો, કેમ કે આગળ પણ ભગવાન ગણેશજીના પર્વ આવે છે, શિવરાત્રી જ આવે છે, રામદેવ પીરના નોરતા આવે છે, તો આ બધી જ જાણકારી પણ હું તમને ભક્તિ સંદેશ કાર્યક્રમ માધ્યમથી ચોક્કસ કહેતો રહીશ. મારો આ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મિત્રો. મને આપો હવે રજા. જય ભગવાન.